જામનગરમાં સ્વતંત્રતા પર્વને અનુલક્ષીને આજે તિરંગા યાત્રા યોજાઈ હતી. તળાવની પાળે રણમલ તળાવ સંકુલથી યાત્રા આરંભ થઈ હતી. સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા રીવાબા જાડેજા, કલેક્ટર બી કે પંડ્યા, કમિશનર ડી એન મોદી, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના આગેવાનો તથા અધિકારીઓ દ્વારા યાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું. તેમજ આગેવાનો યાત્રામાં જોડાયા હતા અને શહેરના માર્ગો પર રાષ્ટ્રધ્વજ સાથે પદયાત્રા કરી હતી. જામનગર શહેર અંગે હર ઘર તિરંગા યાત્રા આ જો જામનગર શહેરમાં નાખોડા તળાવ કક્ષાએથી આજે પરીક્ષણમાં પસાર થશે અને રાષ્ટ્રના ભવ્ય ત્રણ રંગ છે એના રંગ સાથે આ શહેરને એ રાષ્ટ્રની ભાવનાને એકદમ જાગૃત કરવા માટે કે એકદમ રાષ્ટ્રીય ખંડ અને એકદમ મજબૂત કરવા માટેનો પ્રયાસ રાષ્ટ્રીય પર્વ આપણો 15મી ઓગસ્ટ ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા ના ભાગરૂપે આ જામનગર મહાનગરપાલિકા તરફથી સાંજે 5 વાગ્યા ઘર ઘર તિરંગા ને રેલીનું આયોજન કરેલું હતું. આ રેલીમાં ત્રણેય પાક કલેક્ટર સાહેબશ્રી, કમિશનર સાહેબશ્રી, એસપી સાહેબશ્રી, તમામે તમામ પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. બંને ધારાસભ્યો પૂનમબેન પણ હાજર રહ્યા છે, સાંસદ સભ્ય છે. આ રાષ્ટ્રીય આ રેલીનું અત્યારે પ્રસ્થાન કરાવવામાં આવે છે. જામનગરમાં રણજીત સાગર ડેમમાં 3 યુવાનો નહાવા પડ્યા પછી 1 યુવાન ડૂબી ગયો હતો. પ્રવીણ કુમાર નામના બિહારના વતની યુવાનનો મૃતદેહ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. તાજેતરમાં ખંભાળિયાના ભારથર ગામે કૂવામાંથી રાજેશ નથુ મંગેરા નામના શખ્સનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળતા ખળભળાટ થયો હતો. પોલીસે આ પ્રકરણમાં ગણતરીના સમયમાં ધર્મેશ બાવાજી નામના આરોપીને ઝડપી લીધો છે. ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા આ પ્રકરણ અંગે માહિતી આપવામાં આવી હતી. તારીખ 10 ઓગસ્ટના રોજ ખંભાળિયા પોલીસ સ્ટેશનના ભારથર ગામના ભીંડા તરફ જતા રસ્તા ઉપર અવાવરોવામાંથી ભારથર ગામના રહેવાસી એવા રાજેશ નથુભાઈ મંગેરાને હાથ પગ બાંધી અને કૂવામાં અવાવરોવામાં પડેલી લાશ મળી આવેલી, જેની ફરિયાદ નોંધી અને તપાસ પીઆઈ સરવૈયા ખંભાળિયા પોલીસ સ્ટેશન પીઆઈનાઓ ચલાવી રહેલા હતા, જેમાં અંગત બાતમીદારો દ્વારા બાતમી હકીકત મળેલી કે ગામના ધર્મેશ રૂપે ભૂલો ભીખાભાઈ ગોંડલિયાઓનો સદર ખૂનના અંદર એમનો હાથ હોઈ શકે, જેની પૂછપરછ કરતા સદર આરોપીએ હત્યાનો બનાવ કબૂલેલો છે, જેમની અંદર આગળની તપાસ હવે હું ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના ચલાવી રહેલો છું. આરોપીને ધોરણસર અટક કરી અને રિમાન્ડ માટે રજૂ કરેલો નિર્દેશ એકના રિમાન્ડ પણ મંજૂર થયેલા છે. વધુ તપાસના અંતે વધુ હકીકત જણાવી શકાશે. બનાવનું કારણ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આરોપી ધર્મેશ તેમજ મરણ લેનાર રાજેશભાઈની કોઈ અંગત બંદૂક હોય એવું જણાઈ આવ્યું છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.